હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું રીના જામદરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 5માં જે ચેપ્ટર 4 જોઈ રહ્યા છીએ ભાગ અને પૂર્ણ એમાં આજે આપણે તમારી સ્વપોથીમાં પેજ નંબર 50 ઉપર જે પ્રશ્ન 8 આપેલો છે જોડકા જોડો એમાં અ અને બ આપણે બે જોડકા આપેલા છે એને આપણે સાચા જવાબ સામે કે એ વિભાગ અ માંનો જવાબ જે છે એ વિભાગ બી માંથી કયો હોય એ સાથે આપણે જોડવાનો છે તો અહીંયા આપણે જે આગળ જે આપણે શીખી ગયા છીએ કે કોઈ પણ આકૃતિ હોય એના કુલ જેટલા ભાગ છે એટલા કુલ ભાગ છેદમાં હોય અને એના કુલ ભાગમાંથી એ કેટલા ભાગમાં રૂપરેલો છે એ પ્રમાણે એને કઈ રીતે અપૂર્ણાંક સંખ્યામાં લખી શકાય એની સામે આપણે જોડવાનું છે તો પહેલા આપણે જે અ જે છે એ જોઈએ ये जेमा जो है तो जो विभाग और जेमा जो जे वर्तुलाकृति छे तो एमा आ कृतिमा आपणे कुल भाग केटला देखाय तो के 1 2 અને 3 3 માંથી કેટલા ભાગમાં રંગ તો કે 1 ભાગમાં રંગ પૂરેલો છે તો આને 1 ના છેદમાં 3 લખી શકાય તો ક્યાં છે 1 ના છેદમાં 3 તો આ સી તો નંબર 1 ને સી સાથે પછી છે બીજું તો જો એવા વર્તુળના કુલ ભાગ 2 2 ભાગમાંથી 1 ભાગમાં રંગ પૂરેલો છે તો કુલ ભાગ 2 એટલે છેદમાં 2 લખાશે અને એમાંથી એક ભાગમાં રંગ પૂરેલો છે એટલે 1 ના છેદમાં 2 ક્યાં છે ઈ તો નંબર ઈ સામે પછી છે નંબર 3 હવે એમાં જો આ રીતે છે આપણે કુલ ભાગ કરીને આપેલા નથી તો આ જે આકૃતિ છે એમાં કુલ ભાગ કેટલા થશે એ આપણે અહીંયા નક્કી કરવાનું છે તો જો એક ટુકડો આટલો છે તો હવે આ જેટલો ભાગ વધેલો છે એમાંથી આટલા કેટલા ટુકડા થાય તો કે બે ટુકડા થશે આટલા જો છે તો હવે કુલ ટુકડા તો કે 3 3 માંથી 2 ભાગમાં રંગ પૂરેલો છે એટલે કે 2 ના છેદમાં 3 ક્યાં છે તો કે ડી 2 ના છેદમાં 3 હવે છે નંબર 4 એમાં પણ તમે જુઓ તો કે આપણે 2 ભાગ કરીને આપેલા છે એ સિવાયના ભાગમાંથી કેટલા આવા બીજા ભાગ થાય એ આપણે જાતે દોરવાનું છે તો આટલા આટલા આપણે આ ભાગમાંથી કેટલા તો કે 3 ટુકડા થશે આ રીતે તો કુલ ટુકડા થાય છે 5 1 2 3 4 અને 5 5 માંથી 3 ભાગમાં રંગ પૂરેલો છે તો કે 3 ના છેદમાં 5 ક્યાં છે એ તો એ ની સાથે ત્યારબાદ છે નંબર 5 એમાં કુલ ભાગ આપણે કહીએ જાતેલા છે કુલ ભાગ 4 4 માંથી 1 માં રંગ પૂરેલો છે એટલે કે 1 ના છેદમાં 4 બી સામે ત્યાર પછી છે એમાં બ તો કે વિભાગ અ અને વિભાગ બ એવા પણ આ જ રીતે તો પહેલી આકૃતિ જો એમાં આપણને એક ટુકડો આપેલો છે આખા આ સિવાયનો ભાગ છે એમાંથી આવા કેટલા ટુકડા બને તો કુલ આ રીતે 4 ટુકડા બનશે તો 4 માંથી 1 2 અને 3 માં રંગ પૂરેલો છે એટલે 3 ના છેદમાં 4 તો અહીંયા b સાથે જોડવું પડશે ત્યાર પછી છે નંબર 2 એમાં જો એક ટુકડો કરીને આપેલો છે આવા બાકીના ભાગમાંથી કેટલા ટુકડા બનશે એ પણ આપણે દોરવાનું છે તો આ રીતે જો 1 2 અને 3 તો આવા ટુકડા જે છે કુલ કેટલા બને છે 1 2 3 4 અને 5 5 માંથી 4 ટુકડામાં રંગ પૂરેલો છે 4 ભાગમાં એટલે કે 4 ના છેદમાં 5 બી સામે પછી છે નંબર 3 તો એમાં જો જે રંગ પૂરેલો ભાગ છે એમાંથી કેટલા ટુકડા બનશે 2 બનશે તો કુલ ટુકડા થાય છે 4 4 માંથી 2 માં રંગ પૂરેલો છે એટલે કે 2 ના છેદમાં 4 ઈ સામે પછી છે નંબર 4 કે એમાં કુલ ટુકડા છે 5 5 માંથી 1 માં રંગ પૂરેલો છે એટલે કે 1 ના છેદમાં 5 સી સામે તો છેલ્લે આટલું છે એમાં 3 ટુકડા આપણે કરીને આપેલા છે હવે જ્યાં ટુકડો રંગ પૂરેલો છે એમાંથી આવા કેટલા બનશે તો કે 2 બનશે તો કુલ છે 5 5 માંથી 2 માં રંગ પૂરેલો છે એટલે 2 ના છેદમાં 5 એટલે આ રીતે તમારે સમજી વિચારીને આ રીતે કરવાનું છે આ તમારે સપોર્ટિંગમાં પણ પૂરી લેવાનું છે હવે આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું થેન્ક યુ